ગત 21મીના તારીખના રોજ શહેરમાં પદ્માવતી ફિલ્મ મુદ્દે ધમાલ મચાવનાર 42 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે બે દિવસ પૂર્વ કોઈ સંગઠન દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી પથ્થર અને પેટ્રોલ બતાવી ધમાલ કરવાનું જણાવ્યું હતું તથા 21મીના રોજ અનેક જગ્યાએ ટાયરો સળગાવી તથા ટોળું એકત્રિત કરવામાં આવ્યું હતું. આ બાબતે પોલીસે કાર્યવાહી કરી ગુનો નોંધી કુલ 42 લોકોની અટકાયત કરવામાં આવી છે અને હજુ 29 લોકોની ઓળખ થઈ છે એવું સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. સુરત શહેરમાં તારીખ 21 જાન્યુઆરીના દિવસે જે બનાવ બન્યા છે એ સંબંધે અમે 5 ગુના દાખલ કર્યા હતા. એ ઉપરાંત એક ગુનો ઉશ્કેરણીનો ગઈકાલે પણ દાખલ કર્યો છે, જેમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બે બદમાશ તત્વોએ એક હાથમાં પેટ્રોલની બોટલ, એક હાથમાં પથ્થર લઈને અને અમુક ઉચ્ચારણો કર્યા હતા. એ તમામ કેસોમાં ગઈકાલ સુધી 23 લોકોની ધરપકડ કરી હતી અને અત્યાર સુધીમાં બીજા 19 લોકોની ધરપકડ કરી હતી. આ કેસોમાં 29 બીજા નામો પણ ખુલી ગયા છે, જેને શોધવાની કામગીરી અત્યારે ચાલુ છે. જેવી રીતે કે મેં વાત કરી હતી કે આ કાવતરું કઈ રીતે ઘડાયો એના મૂળ સુધી પોલીસ પહોંચવાની કોશિશ કરશે. અમે અત્યારે ઘણી બધી માહિતી અમને ભેગ મળી ગઈ છે. કતારગામમાં જે બનાવ બન્યો હતો એમાં કરણી સેના, મહાકાલ સેના, સૂર્યા સેના અને ભવાની સેના નામના સંગઠનોના કાર્યકરો સંડોવાયેલ હોવાની હકીકત અત્યારે બહાર આવેલ છે. એમના જે સ્થાનિક આગેવાનો છે, લીડર છે, એઓની હાજરી બાબતે, એઓની સંડોવણી બાબતે અને જે કાવતરું ઘડાયો હતો એમાં એ કોણ કોણ સામેલ હતા એની તપાસ અત્યારે ચાલુ છે. હું તમામ નાગરિકોને વિનંતી કરું છું કે પોલીસને સુરતમાં શાંતિ સ્થાપવામાં, મેન્ટેન કરવામાં મદદ કરે. 21 તારીખ પછી કોઈ બનાવ બનેલ નથી અને કોઈ બનાવ બનશે તો પોલીસ કડક હાથે પગલાં લેશે. ગઈકાલે અમારી થિયેટર એન્ડ મલ્ટીપ્લેક્સના માલિકો સાથે મુલાકાત થઈ છે, જેમાં અમે એમને જણાવેલ છે કે જેને રક્ષણની જરૂર થયો હોય એ અરજી કરી શકે છે, એ રક્ષણ આપવામાં આવશે. પરંતુ એ તેઓએ એવું જણાવેલ કે તેઓ 25 તારીખે આ ફિલ્મ રિલીઝ કરવા માગતા નથી અને તે પછી કરશે કે નહીં કરશે અને ક્યારે કરશે તે પોતાની અંદર વિચાર કરીને અને પછી અમને જણાવશે અને તે મુજબ અમે પણ કાર્યવાહી કરશું.